ब्रेकिंग न्यूज अभिप्राय छे। कांग्रेस द्वारा आज थी आजादी गौरव यात्रा नो प्रारंभ करवामां आव्यो छे। कांग्रेस द्वारा आजादी गौरव यात्रा नो प्रारंभ करायो छे। अमदावाद खाते थी कांग्रेस नी आजादी गौरव यात्रा नो प्रारंभ थयो छे। आजादी ना 75 वर्ष नी उजवणी ना भागरूपे आ यात्रा शुरू करवामां आवी छे। साबरमती गांधी आश्रम थी यात्रा शुरू थशे। साबरमती आश्रम थी दिल्ली राजघाट सुधी आ यात्रा नु आयोजन करवामां आव्युं छे। 1171 किलोमीटर सुधीनी गौरव यात्रा कांग्रेस द्वारा आयोजन करायुं छे। वात करीए आ अंगे वधु माहिती माटे संवाददाता विशाल मेहता अपनी साथे फोन लाइन पर छे। विशाल, जे रीते कांग्रेस द्वारा आजादी गौरव यात्रा नु आयोजन करवामां आव्युं छे, आजथी तेनो प्रारंभ थशे, शुं वधु વિગતો? ચોક્કસથી શિવાંગની, જે રીતે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતથી શરૂ થનારી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા 6 એપ્રિલ 2022 રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ છે। જે ગાંધી આસનથી શરૂ થઈ ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજ્ય સરકારના પૂર્વ આરોગ્યમંત્રી રઘુ શર્મા તથા અન્ય નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે। આ કાર્યક્રમની અંદર ખાસ કરીને વરિષ્ઠ આગેવાનો તિરંગા ઝંડા સાથે પ્રસ્થાન કરશે અને દિલ્હી સુધી જશે। આઝાદી ગૌરવ યાત્રા સમગ્ર ગુજરાતના 5 જિલ્લામાં 10 દિવસ દરમિયાન 3 લાખથી વધુ લોકોનો સીધો સંપર્ક કરીને દિલ્હી રાજઘાટ ખાતે તેનું સમાપન કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આ ઇલેક્શનનું વર્ષ છે અને સાથે જ થોડા સમય પહેલા આપની આમ આદમી પાર્ટીની જે તિરંગા યાત્રા નીકળી હતી, સાથે જ ભાજપની પણ કેટલીક કાર્યક્રમો યોજાયા હતા અને યાત્રા નીકળી હતી, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હવે આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ઇલેક્શનના વર્ષને લઈને ક્યાંક ને ક્યાંક આ યાત્રાનું એક ખાસ મહત્વ છે, કારણ કે ઇલેક્શન નું વર્ષ છે અને સાથે જે રીતે યાત્રા કાઢવામાં આવી છે એની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, જેમાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આગેવાનો હેદદારો વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે। ખાસ કરીને 125 થી વધુ કાર્યકર્તાઓ 58 દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપશે। ગામડાઓ રાત્રિ રોકાણ દરમિયાન ભજન અને દેશ દુનિયાની અંદર ભક્તિના દાયરાઓ પણ થશે અને અમદાવાદથી નીકળેલી આ યાત્રા દિલ્હી સુધી પહોંચશે અને રાજઘાટ પર તેનું સમાપન થશે। ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ સાબરમતી આશ્રમથી શરૂ થઈ અને દિલ્હી રાજઘાટ સુધી એટલે કે 1171 કિલોમીટર લાંબી ગૌરવ યાત્રાનું આયોજન કોંગ્રેસ દ્વારા કરાયું છે, જેમાં સીધો સંપર્ક જનતા સાથે કોંગ્રેસ કરશે। સાબરકાંઠા અરવલ્લીથી યાત્રા પસાર થશે, ગુજરાતમાં સેવાદળ યાત્રાનું સંચાલન કરશે।